નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રેક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડિયોમાં આપણે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની અલગ અલગ જે શિષ્યવૃત્તિ, ગણવેશ તથા સાયકલ સહાય માટેની યોજનાના ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે તો તેના વિશેની માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકના જે નિયામક શ્રી અનુસૂચિત જાતિ તથા નિયામક શ્રી વિકસતી જાતિ કલ્યાણ દ્વારા જે આ શિષ્યવૃત્તિ, ગણવેશ તથા સાયકલ સહાયની વિવિધ યોજનાઓ છે તેના માટે ઓનલાઈન ફોર્મ ભરાવવાનું શરૂ થઈ ગયેલું છે. તો આ ઓનલાઈન અરજી ફોર્મ ભરાવવાની છેલ્લી તારીખ શું છે તથા તેની ફોર્મ ભરવાની પ્રક્રિયા કઈ રીતની છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને તમને જે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની શિષ્યવૃત્તિ, ગણવેશ તથા સાયકલ સહાયની જુદી જુદી યોજના છે તેના વિશેની માહિતી મળી જાય. તો ચાલો હવે હું તમને જાહેરાત પર લઈ જઉં અને ત્યાં આપણે વિગતવાર માહિતી જોતા જઈએ. તો મિત્રો, આ પ્રમાણે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આ જાહેરાત આપવામાં આવેલી છે. આ ઉપરાંત મિત્રો, બીજી એક જાહેરાત છે જે નિયામક શ્રી વિકસતી જાતિ કલ્યાણ દ્વારા પણ આપવામાં આવેલી છે. તો આ પ્રમાણે બે અલગ અલગ જાહેરાત દ્વારા જે આ ફોર્મ ભરવાની જાહેરાત કરવામાં આવેલી છે. તો મિત્રો, ભારત સરકાર અને રાજ્ય સરકાર શ્રીની પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ, ગણવેશ સહાય અને સાયકલ સહાય યોજનાઓનો અમલ ઓનલાઈન કરવા બાબતની આ જાહેરાત આપવામાં આવેલી છે અને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગાંધીનગર હેઠળ નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાજ્યની માન્ય શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને નિયમ અનુસાર નીચે મુજબની જે જુદી જુદી શિષ્યવૃત્તિ, ગણવેશ સહાય તથા સાયકલ સહાયનો લાભ એક જ જગ્યાએથી આપી શકાય તે માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અગાઉના વર્ષોની જેમ જ વર્ષ 2022-23 માટેની દરખાસ્તો મંગાવવામાં આવેલી છે. તો મિત્રો, આમ જે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ દ્વારા આ જાહેરાત આપવામાં આવેલી છે અને તે દ્વારા જે રાજ્યની માન્ય શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને નિયમ અનુસાર જે જુદી જુદી શિષ્યવૃત્તિ, ગણવેશ અને સાયકલ સહાયનો લાભ મળે તેવા હેતુથી જે આ લાભ છે તે એક જ જગ્યાએથી આપી શકાય તે માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર અગાઉના વર્ષની જેમ વર્ષ 2022-23 માટે દરખાસ્તો મંગાવવામાં આવેલી છે. તો મિત્રો, આમાં કઈ કઈ યોજનાઓ છે તે તમે અહીંયા જોઈ શકો છો કે અલગ અલગ 6 યોજનાઓ હેઠળ ઓનલાઈન દરખાસ્ત મંગાવવામાં આવેલી છે, જેમાં ક્રમ નંબર 1 ઉપર છે પ્રી મેટ્રિક સ્કોલરશીપ ફોર SC સ્ટુડન્ટ ધોરણ 1-8 અને ધોરણ 9-10. ત્યાર પછી ક્રમ નંબર 2 ઉપર છે સ્કોલરશીપ ફોર મોસ્ટ બેકવર્ડ ક્લાસ અમોંગ SC સ્ટુડન્ટ, એટલે કે અતિ પછાત જાતિના લોકો જે SC છે તે પૈકીના અતિ પછાત જાતિના જે સ્ટુડન્ટ છે તેમના માટે ધોરણ 1-8 તથા ધોરણ 9-10, તો તેના માટે આ બે અલગ અલગ યોજનાઓ છે. આ ઉપરાંત ક્રમ નંબર 3 ઉપર છે યુનિફોર્મ આસિસ્ટન્સ ટુ SC સ્ટુડન્ટ, એટલે કે યુનિફોર્મ ગણવેશ માટેની જે યોજના છે તે પણ ધોરણ 1-8 જે SC કેટેગરીના સ્ટુડન્ટ છે તેમના માટે છે. ત્યાર પછી ક્રમ નંબર 4 ઉપર છે સ્કોલરશીપ ફોર ધોઝ એન્ગેજ્ડ ઇન ક્લિનિંગ એન્ડ પ્રોન ટુ હેલ્થ હેઝાર્ડ ઓક્યુપેશન, જે ધોરણ 1-8 તથા ધોરણ 9-10 વિદ્યાર્થીઓ માટે છે. આ ઉપરાંત મિત્રો, પ્રી મેટ્રિક સ્કોલરશીપ ફોર SC સ્ટુડન્ટ GOI, એટલે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, જે કેન્દ્ર સરકારની યોજના છે, તો આ પ્રમાણે જે આ યોજના છે તે ધોરણ 9-10 વિદ્યાર્થીઓ માટે છે. અને છેલ્લે આપણે જોઈએ તો ક્રમ નંબર 6 ઉપર છે ફ્રી સાયકલ સ્કીમ ફોર SC ગર્લ્સ સ્ટુડન્ટ સ્ટડીંગ ઇન સ્ટાન્ડર્ડ 9, એટલે કે ધોરણ 9 જે SC કેટેગરીની વિદ્યાર્થીનીઓ, એટલે કે જે
એસસી કેટેગરીની દીકરીઓ ધોરણ 9માં અભ્યાસ કરે છે તેમના માટે સરસ્વતી સાધન સહાય યોજના અંતર્ગત જે મફતમાં સાયકલ મળવાપાત્ર થાય છે. તો આમ આ અલગ અલગ 6 યોજનાઓ માટે ઓનલાઈન ફોર્મ ભરાવવાના શરૂ થઈ ગયું છે અને આ માટેની વેબસાઇટ છે www.digitalgujarat.gov.in અને વર્ષ 2022-23 માટે નીચે મુજબની રૂપરેખા હેઠળ ઓનલાઈન પ્રપોઝલો બનાવી અને આચાર્યશ્રીઓએ જિલ્લા કચેરીઓ તરફથી મળેલી સૂચનાઓ મુજબ કામગીરી કરવાની રહેશે. તો મિત્રો, આ જે અલગ અલગ 6 યોજનાઓ છે તેના માટે વિદ્યાર્થીએ કે વિદ્યાર્થીના વાલીઓએ કોઈપણે ઓનલાઈન અરજી કરવાની નથી, પણ તેઓએ પોતાની જે બાળકની શાળા છે ત્યાંથી સંપર્ક કરવાનો રહેશે અને જે શાળામાં આઈડી ફાળવવામાં આવેલું હોય તે શાળાના આઈડી મારફતે જે શાળાના આચાર્ય છે તે તમારા જે બાળકની દરખાસ્ત ઓનલાઈન digitalgujarat.gov.in ઉપર કરી દેશે. તો આમ જે તમારા બાળકની શાળા હોય તે શાળામાં તમારે સંપર્ક કરવાનો રહેશે અને ત્યાર પછી ત્યાંથી જે આચાર્ય હોય તે દરખાસ્ત તૈયાર કરી દેશે. તો ઉક્ત યોજનાઓ પૈકી ક્રમ નંબર 4 અને ક્રમ નંબર 5 મુજબની યોજનાઓ છે તે ટેકનિકલ અપડેશન શરૂ હોય ટૂંક સમય બાદ પ્રપોઝલ બનાવવાનું શરૂ થઈ જશે, પરંતુ આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓની તમામ એન્ટ્રી આચાર્યશ્રીએ ચકાસી લેવાની રહેશે. જ્યારે પ્રપોઝલ બનાવવાની શરૂ થાય ત્યારે સમયમર્યાદામાં પ્રપોઝલ બનાવી અને સેન્ડ કરી શકાય. તો આ પ્રમાણે જે શાળાના આચાર્ય છે તેઓ માટે અલગ અલગ જે સૂચનાઓ છે તે આપવામાં આવેલી છે અને શાળાએ પોતાના શાળાના વિદ્યાર્થીઓની જે નવી એન્ટ્રી તથા જૂની એન્ટ્રી છે તેની ખરાઈ 25/6/2022 સુધીમાં પૂર્ણ કરી દેવાની છે અને ધોરણ 1ના વિદ્યાર્થીઓ માટે SSA કોડ કે આધાર નંબર આવ્યા પછી પ્રપોઝલ બનાવવાની રહેશે. આ ઉપરાંત મિત્રો, હવે જે ધોરણ 1-8ના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ ગણવેશ સહાય યોજનાની પ્રપોઝલ છે તે સાથે જ બનાવવાની હોય છે, જેથી ગણવેશ સહાય યોજનાની પ્રપોઝલ અલગથી બનાવવાની જરૂર રહેતી નથી. આ ઉપરાંત મિત્રો, જે શાળાઓએ શિષ્યવૃત્તિ ગણવેશ સહાય અને સાયકલ સહાયની ઓનલાઈન દરખાસ્ત એટલે કે પ્રપોઝલ છે તે તારીખ 31/7/2022 સુધીમાં ઓનલાઈન ફોરવર્ડ કરી દેવાની રહેશે. તો આમ મિત્રો, જે આ યોજનાઓ માટે ઓનલાઈન પ્રપોઝલ છે તે શાળા દ્વારા 31/7/2022 સુધીમાં ઓનલાઈન કરી અને ફોરવર્ડ કરી દેવાની રહેશે. તો આ પ્રમાણે મિત્રો, જે નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકની જે અલગ અલગ 6 યોજનાઓ છે તેના માટે શાળાના આચાર્ય દ્વારા તમારા બાળક માટે ઓનલાઈન દરખાસ્ત તૈયાર કરી દેવામાં આવશે અને સેન્ડ કરી દેવામાં આવશે. આ ઉપરાંત મિત્રો, આવી જ રીતે જે નિયામક શ્રી વિકસતી જાતિ કલ્યાણની યોજનાઓ છે, તો તમે જોઈ શકો છો આ બીજી એક જાહેરાત આપણી સામે રાખેલી છે. તો તેમની અલગ અલગ 4 યોજનાઓ છે, જેમાં ક્રમ નંબર 1 ઉપર છે કે પ્રી મેટ્રિક સ્કોલરશીપ એન્ડ યુનિફોર્મ આસિસ્ટન્સ ધોરણ 1-8 SEBC એટલે કે બક્ષી પંચ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ. ત્યાર પછી ક્રમ નંબર 2 ઉપર છે પ્રી મેટ્રિક સ્કોલરશીપ એન્ડ યુનિફોર્મ આસિસ્ટન્સ, તે પણ ધોરણ 1-8 અને તે છે EBC એટલે કે આર્થિક રીતે નબળા વર્ગ. ત્યાર પછી ક્રમ નંબર 3 ઉપર છે પ્રી મેટ્રિક સ્કોલરશીપ એન્ડ યુનિફોર્મ આસિસ્ટન્સ ધોરણ 1-8 માઇનોરિટી એટલે કે લઘુમતી જાતિના વિદ્યાર્થીઓ માટે, તથા જે ક્રમ નંબર 4 ઉપર છે પ્રી મેટ્રિક સ્કોલરશીપ ધોરણ 1-8ના વિદ્યાર્થીઓ માટે, પણ તે NT અને DNT એટલે કે વિચરતી અને વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓ માટે. તો આ પ્રમાણે મિત્રો, જે આ નિયામક શ્રી વિકસતી જાતિની પણ અલગ અલગ 4 સ્કોલરશીપ યોજનાઓ અંતર્ગત ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે અને આ યોજનાઓ માટે પણ જે શાળાના આચાર્ય દ્વારા આ કામગીરી કરવામાં આવશે અને શાળાના આચાર્ય પોતાના જે શાળાના વિદ્યાર્થીઓ હોય તેની નવી અને જૂની એન્ટ્રીની ખરાઈ 31/7/2022 સુધી પૂર્ણ કરવાની રહેશે અને ધોરણ 1ના વિદ્યાર્થીઓ માટે SSA ID કે આધાર નંબર આવ્યા પછી પ્રપોઝલ બનાવવાની રહેશે. અને હવે જે ધોરણ 1-8ના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાયની યોજનાઓની પ્રપોઝલ છે તે સાથે જ બનાવવાની હોય, ગણવેશ સહાય માટે જે અલગથી પ્રપોઝલ બનાવવાની જરૂર રહેતી નથી. અને આ મુજબ જે નિયામક શ્રી વિકસતી જાતિ કલ્યાણની જે યોજનાઓ છે તેના માટે પણ જે સહાયની ઓનલાઈન દરખાસ્ત તૈયાર કરવાની અને સેન્ડ કરવાની છેલ્લી તારીખ 31/7/2022 છે. તો મિત્રો, આ પ્રમાણે જે તમારા બાળકની શાળામાંથી અલગ અલગ યોજનાઓ માટે જે પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ સહાય છે, ગણવેશ સહાય છે, તથા
જે ફ્રી સાયકલ સહાય છે તેના માટે તમારા બાળકની શાળામાંથી ઓનલાઈન એપ્લાય કરી દેવામાં આવશે. તો મિત્રો, આશા રાખીએ કે જે મફત સાયકલની યોજના છે તથા પ્રી મેટ્રિક સ્કોલરશીપ છે, ગણવેશ સહાય છે, તેના વિશેની માહિતી તમને મળી ગઈ હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ ટ્રીગુજરાતી.com ની મુલાકાત લેતા રહેજો. સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો. અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રીક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે. તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.